તેના પર ગોવાનો નવો ફેસ એમ લખ્યું હોય છે ફૂલસ્ટોપ તેમની સરકાર ભ્રષ્ટાચારને ભગાડશે અને સરકારનો ગેરવહીવટ દૂર કરશે ગોવાનો રોડ ખરાબ છે અને છાસવારે વીજળી ડૂલ થઈ રહી છે તે પર લોકોનું ધ્યાન ખેંચવામાં આવે છે ફૂલસ્ટો તૃણમૂલ કોંગ્રેસની સરકાર આવશે તો નિયમિત વીજળી મળશે એવું વચન અપાય છે પેરા બીજી તરફ ભાજપનો વહીવટ અસરકારક છે અને ભ્રષ્ટાચાર નજરે પડતો નથી ફૂલસ્ટો એ પણ હકીકત છે કે ગોવામાં ચૂંટણી લડવાનો આઈડિયા તૃણમૂલને આપનાર પ્રશાંત કિશોર છે ફૂલસ્ટોપ ચૂંટણી વ્યૂહરચના કરનાર પ્રશાંત કિશોરને કારણે મમતા ફરીવાર પશ્ચિમ બંગાળ જીત્યા હતા ફૂલસ્ટોપ એ પણ હકીકત છે કે ગોવાથી બહાર પડતા કેટલાક સમાચાર માધ્યમો પણ તૃણમૂલની તરફેણ કરી રહ્યા છે પેરા તાજેતરમાં લખીમપુર ખેરી ખાતે રૂબરૂ જઈને પ્રિયંકા ગાંધીએ ચૂંટણીમાં લાભ લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે ફાવ્યા નહોતા ફૂલસ્ટોપ કહે છે કે આઈડિયા પ્રશાંત કિશોરનો હતો કેમ કે દરેક એમ માનતા હતા કે તે ગાંધી પરિવારની નજીકના છે ફૂલસ્ટોપ પરંતુ પ્રશાંત કિશોર મમતા બેનર્જી સાથે છે અને કોંગ્રેસમાં ગયા નથી એમ હવે જણાઈ આવ્યું છે ફૂલસ્ટોપ ત્રિપુરા અને ગોવાનો હવાલો પ્રશાંત કિશોર પાસે છે પેરા જો કે હાલમાં તો બધું જો અને તો વચ્ચે અટવાય છે ફૂલસ્ટોપ ભાજપ ઉત્તર પ્રદેશમાં સારો દેખાવ કરશે તો વિપક્ષના ટેન્ટમાં સન્નાટો છવાનો છવાઈ જવાનો છે ફૂલસ્ટોપ બીજી તરફ જો ગોવામાં લોકો તૃણમૂલને રિજેક્ટ કરશે તો વિપક્ષ માટે વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે મમતાને ઊભા રાખવા બાબતે વિવાદ થશે ફૂલસ્ટો ગોવામાં તૃણમૂલ કોંગ્રેસના વોટ તોડશે તો કોંગ્રેસ નારાજ થવાની છે ફૂલસ્ટો જો આમ થશે તો મમતા એક રાજ્યના નેતા તરીકે રહી જવાના છે પેરા કોંગ્રેસ ચૂંટણી વ્યૂહરચના કરનાર પ્રશાંત કિશોરના ભરોસે બેઠી છે ફૂલસ્ટોપ પરંતુ લખીમપુરની ઘટનાથી મેળવેલી લોકપ્રિયતા મતમાં પરિવર્તિત થાય એમ કોઈ રીતે લાગતું નથી ફૂલસ્ટોપ લખીમપુર ખેરી ખાતેની ઘટનાના વિવિધ પ્રત્યાઘાત પડ્યા છે ઉત્તર પ્રદેશના મોટાભાગના લોકો માને છે કે સત્તાધારી પક્ષ પર દોષનો ટોપલો ઓઢાડવાનો કોઈ અર્થ નથી